छेल्ला बे दिवसथी गुजरात में मेघराजा की धमाकेदार एंट्री थी गई, जेमा सौथी वधु सौराष्ट्र में वरसादी माहौल जोवा मळ्यो छे। छेल्लो 24 कलाक में राज्य कुल 198 तालुका में वरसाद नोंधायो छे, जेमा सौथी वधु राजकोट लोधिका तालुका में 20 इंच नी आसपास वरसाद वरस्यो छे। त्यारबाद जूनागढ़, जामनगर, पोरबंदर, गीर सोमनाथ, डांग, वलसाड तेमज अमदावाद में 1-18 इंच जेटलो वरसाद नोंधायो छे। बीजी तरफ हवामान विभाग द्वारा आगामी 3-4 दिवस गुजरात में भारे थी अति भारे वरसाद नी आगाही करवामां आवी छे। ચોમાસુ ફરી સક્રિય થતા આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1-3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો। રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ 25.2 ડિગ્રી નોંધાયું હતું। આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1-3 ઇંચ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞએ વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેને કારણે રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના 98 તાલુકામાં સૌથી ઓછો 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચોમાસુ ભરપૂર જામ્યું હોય એમ ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને કારણે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો જૂનાગઢના વિસાવદરમાં 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગરના કાલાવડમાં 16 ઇંચ વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બ્યુરો રિપોર્ટ, લાઇવ ગુજરાત ન્યૂઝ।